ચાદર ફેલાઈ તો સમજો લાખોનો માલ થયો ગાયબ. ચાદર ગેંગની ચોરી લાવ્યું. કલ્યાણમાં ચાદર ગેંગે કેવો આતંક મચાવ્યો છે તે જુઓ. મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીની આ અજબ ઘટના છે. ચાર ચોરો રાતના અંધારામાં આવે છે, તેમાંનો એક ચાદર ફેલાવે છે અને લાખોની કિંમતના મોબાઈલ લઈને ગાયબ થઈ જાય છે. આ ચાદર જ મુખ્ય કારણ છે ચોરીનું, કેમ કે તેની આડમાં બાકીના બે ચોરો દુકાનનું શટર થોડું ઊંચું કરે છે અને ત્રીજો ચોર અંદર સરકી જાય છે. તે 11 મિનિટ દુકાનમાં રહે છે અને 5 લાખની કિંમતના મોબાઈલ્સની ચોરી કરી ફરી એ જ પ્રમાણે ચાદરની મદદથી બહાર આવે છે. 4 દિન પહેલી કી વાત હે, મેરા બંદા જબ શોપ ખોલા સુબહ 10:45 બજે તો ઉસકો શટર કા બીચ મે કા ટૂટા ઉપર સાઈડ કે દેખા તો ઉસને લોક ખોલા તો ઉસને ફોટો કેપ્ચર કિયા અંદર રખ કે દેખા તો યહાં કે જિતને ભી ફોન્સ વગેરે થે વો સબ ગાયબ હો ગયે થે ઓર વહાં પે કોને મે પૂરા બોક્સ ફટા હુઆ થા ઉસકે અંદર સબ ફોન ગાયબ થે. ચોરો અહીં જ અટકતા નથી. એક દુકાન બાદ તેઓ બીજી દુકાન તરફ જાય છે. આ વખતે તેઓ આઈફોનની દુકાનને ટાર્ગેટ કરે છે. ફરી ચાદર ફેલાય છે અને ચોર દુકાનમાં ઘૂસે છે. બીજી વાર આ ચોરોએ 2 મિનિટમાં 10 આઈફોનની ચોરી કરી. એક આઈફોનની કિંમત લગભગ 1,20,000 રૂપિયા છે. આ સાથે જ તેમણે 2 લેપટોપની પણ ચોરી કરી. કુલ 18 લાખના મોબાઈલ્સ તેમજ લેપટોપની તેમણે ચોરી કરી, જ્યારે એક રાતમાં કુલ 13 મિનિટમાં તેમણે 23 લાખની ચોરી કરી. આ અગાઉ મહિલાઓ સાડી કે કામળી લઈને આવી રીતે ચોરી કરતી ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી, પરંતુ હવે ચાદર ફેલાવી ચોરી કરનારા ચોરોની ટોળી સક્રિય થઈ છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે તેમને શોધી રહી છે. અમજદ ખાન સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ.